હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ધ નર વિડીયો ઓફ સ્ટાન્ડર્ડ ફોર્થ ઇંગ્લિશ ડિવિઝન વન એક્ટિવિટી નંબર વન બંધ બેસતા ના હોય એ શબ્દની ફરતે રાઉન્ડ કરો વિદ્યાર્થી મિત્રો જેમ જેમ હું અહીંયા શીખવાડું તેમ તમે તમારી જે ચોપડી છે તેની અંદર ધ્યાન આપી શકો છો અને ત્યારબાદ વિડીયોમાં જોઈને જવાબ પણ લખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ તમારા માટે કંઈ અલગ છે નથી કે કોઈ શબ્દ આપેલો હોય અને એ શબ્દ એ બીજા શબ્દ જે અંદર આપેલા હોય શબ્દ સમૂહ તો એનાથી અલગ પડતો હોય જેમકે કોઈ ફ્રૂટ્સનું નામ લખેલા હોય અને એની અંદર કોઈ એક વેજીટેબલનું નામ હોય તો એ વેજીટેબલનું નામ એ બીજા જે શબ્દો છે તેના સાથે બંધ બેસતો નથી એટલા માટે આપણે એની ઉપર રાઉન્ડ કરીએ છીએ તેવી જ રીતે અહીંયા કેટલાક આપેલા છે તો એ શબ્દોની ચર્ચા કરીએ સૌપ્રથમ આપણે ફર્સ્ટ લાઈન જોઈશું તેની અંદર રેડ બ્લુ અને ગ્રીન આ જે છે તે કલરના નામ છે જ્યારે આ બિગ બિગ એટલે મોટું એટલે આપણે બીગ શબ્દ એ અલગ પડે છે એટલા માટે અહીંયા એની ઉપર આપણે રાઉન્ડ કરીશું એક ખાસ વાત કહી દઉં વિદ્યાર્થી મિત્રો અગાઉથી જ કે અહીંયા દરેક જે જવાબ આવશે તે આ લાઈનમાં જ આવે છે એટલે એ પણ અગાઉથી કહી દઉં તમને સેકન્ડ જોઈએ ડૉક્ટર ટેલર ટીચર તો આ વ્યવસાયકારના નામ છે બરાબર જ્યારે સિસ્ટર એ કુટુંબના સભ્યનું નામ કહેવાય પરિવારના ફેમિલી મેમ્બરનું નામ કહેવાય એટલા માટે આપણે સિસ્ટર ઉપર રાઉન્ડ કરીશું ત્યારબાદ એલિફન્ટ કેટ અને ડોગ એ એનિમલના નામ કહેવાય એટલે કે પ્રાણીઓના નામ અને નર્સ એ વ્યવસાયકારનું નામ કહેવાય એટલા માટે આપણે નર્સ ઉપર રાઉન્ડ કરીશું ત્યારબાદ ફોર્થ બનાના એપલ અને ગ્રેપ્સ તો આ ફળોના નામ છે જ્યારે બોલ એ કોઈ વસ્તુનું નામ છે આગળ જોઈએ તો સ્મોલ બિગ સ્મોલ બિગ અને ટોલ આ કોઈ વસ્તુનું કદ બતાવે છે જ્યારે બ્રાઉન એ રંગ બતાવે છે એટલે રંગનું નામ છે એટલે તે અલગ છે આગળ ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો રાઉન્ડ સ્ક્વેર અને ટ્રાયંગલ તો આ શેપનું નામ છે આ બધા જે છે તે આકાર કહેવાય જ્યારે યલ્લો એ રંગનું નામ છે બરાબર તો એ અલગ પડે છે એટલા માટે આપણે રાઉન્ડ કર્યું ટૂંકમાં આપણે રાઉન્ડ એ આ બધી જગ્યા પર કરવાનું થશે તો આ રીતે તમે તમારી બુકમાં પણ લખી દેજો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે સેકન્ડ જોઈએ એક્ટિવિટી નંબર ટુ પતંગનું ચિત્ર દોરો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા હું પતંગ એક દોરી રહ્યો છું બરાબર અને હું મોબાઈલમાં દોરી રહ્યો છું તમે શાંતિથી તમારી બુકમાં દોરશો તો બહુ જ સરસ દોરાશે તો આ રીતે આપણે પતંગ દોરી બરાબર તમારે ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો છે પેન્સિલનો ઉપયોગ કરવાનો છે સાથે એક વાતનું ધ્યાન રાખવાનું કે આ બેકગ્રાઉન્ડ જે આપેલું છે ને એ કેસરી અથવા લાલ કલરનું હશે તમારામાં એટલે ઓલરેડી તમને પતંગનો કલર આપેલો છે અહીંયા રેડ કલર કહેવા માટે આપેલો છે તમે એકવાર લખીને પેન્સિલથી એકવાર દોર્યા બાદ તમે ભૂસવા જશો તો એ વ્હાઇટ થઈ જશે એટલે જે પણ દોરો તે શાંતિથી દોરજો અને પરફેક્ટ શેપ સાથે દોરજો ફૂટપટ્ટીનો ઉપયોગ કરજો તો શું લખ્યું છે જોઈએ નીચે આપેલી ખાલી જગ્યામાં તમે દોરેલ પતંગની સાઈઝ કલર અને શેપ સાઇઝ એટલે આકાર સોરી એનું કલ સાઇઝ એટલે કદ કલર એટલે રંગ અને શેપ એટલે આકાર ઉપર ફુગ્ગામાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દની પસંદગી કરી લખો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ખાલી જગ્યાઓ છે ને એમાં આમાંથી જ કોઈ જવાબ લખવાના છે કેવી રીતે લખીશું ચાલો જોઈએ પહેલાં તો હું એક પતંગ ફરીથી દોરું છું જેથી તમને ધ્યાનમાં રહે કે આ પતંગ ધીસ ઇઝ માય કાઇટ આ મારી પતંગ છે ઇટ ઇઝ અ હવે તે ખાલી જગ્યા છે એમ તે ખાલી જગ્યા પતંગ છે એવું કહેવા માગ્યું છે અહીં કાઇટ બરાબર તો અહીંયા લખીશું આપણે રેડ તે લાલ પતંગ છે એમ બરાબર તે સોરી અહીંયા આપણે બીગ લઈ લઈશું ઇટ ઇઝ અ બીગ કાઇટ બીગ તે મોટી છે આપણે નાની નથી દોરી નાની દોરી હોત તો આપણે આ રીતે દોરત બરાબર અને એની પૂંછ લાંબી બતાવ તેમ પણ આપણે એવું નથી કર્યું આપણે શું કર્યું એક મોટી પતંગ દોરેલી છે તો ઇટ ઇઝ અ બિગ ગાઈડ ઇટ ઇઝ રેડ તે લાલ છે બરાબર બેકગ્રાઉન્ડ તમારું લાલ જ હશે એટલે લાલ લખવાનું છે રેડ ત્યારબાદ આ લાઈન જે આપેલી છે છેલ્લી એમાં જોઈએ ઇટ ઇઝ ખાલી જગ્યા ઇન શેપ તો અહીંયા એક જ શેપ આપેલો છે જુઓ તમને કારણ કે પતંગ મોટા ભાગે આ શેપમાં જ હોય સ્ક્વેર બરાબર એટલે કે ચોરસ તો અહીંયા લખીશું આપણે એસ ક્યુ એ આર ઇ સ્ક્વેર તો તે આકારમાં ચોરસ સોરી તે ચોરસ આકારની છે એમ કહેવાય ત્યારે બધા આગળ જોઈએ ઇટ હેઝ ખાલી જગ્યા ટેલ હવે એની પૂંછની વાત છે તેને કેવી પૂંછ છે તો આપણે બે જવાબ લખી શકીએ એના એક તો લોંગ એટલે કે લાંબી અને સ્મોલ એટલે કે નાની મેં હમણાં જ તમને બતાવ્યું કે જો નાની પતંગ દોરી હોત ને તો આવી લાંબી લાંબી આપણે પૂંછ દોરોત તો અહીંયા લોંગ લખોત બરાબર પણ આપણે કેવી પતંગ દોરી તો આપણે દોરી હતી એ પતંગ આ રીતની હતી તમને ખ્યાલ હશે બરાબર નાની નાની જે એની ટેલ ટેલ એટલે શું તો આ જે નીચેનો ભાગ આવે છે એની પૂંછ પતંગની તેને ટેલ કહેવાય બરાબર તો એની પતંગ કેવી છે સોરી એની જે પૂંછ છે એ કેવી છે તો સ્મોલ એટલે આપણે લખીશું સ્મોલ બરાબર આ રીતે છેલ્લામાં સ્મોલ જવાબ આવશે આની પીડીએફ હું મોકલવાનો છું તમે તેમાં જોઈને પણ લખી શકો છો ચલો આગળ જઈએ હવે એક્ટિવિટી નંબર થ્રી વિદ્યાર્થી મિત્રો આ એક્ટિવિટીની અંદર ખાસ ધ્યાન આપજો કારણ કે આ એક્ટિવિટી એ ધોરણ સાત સુધી પણ પૂછાઈ શકે છે આ ધોરણ સાતમાં પણ શરબત કેવી રીતે બનાવો તે મેથડ આ અહીંયા જે આપી છે ત્યાં આપેલી છે તો યાદ રાખશો તો તમને ઇઝી રહેશે એક્ટિવિટી થ્રી અહીં લીંબુનું શરબત બનાવવાની રીત આપેલી છે ચિત્રોની મદદથી સૂચનાઓ સમજો ચિત્રોને યોગ્ય ક્રમમાં ગોઠવી આપેલ જગ્યામાં ફરીથી લખો ચાલો વિદ્યાર્થી મિત્રો હું બોલતો જઉં છું તમે ધ્યાન આપજો આપતા જજો અને એ શું કહે છે તે સમજતા જજો તો પહેલાં આ ચિત્ર જોઈશું ટેક અલૅ મન કટ ઇટ ઇન્ટુ ટુ પીસીસ એટલે કે એક લીંબુ લો તેને બે ભાગમાં વિભાજીત કરો અથવા તેના બે ટુકડા કરો રિમૂવ ધ સીડ્સ બીજ દૂર કરો એના જે બી આવે એને રીમૂવ એટલે દૂર કરવા બરાબર સ્ક્વિઝ આઉટ ધ જ્યુસ ઇન્ટુ અ ગ્લાસ એક ગ્લાસની અંદર લીંબુ નીચવવું સ્ક્વિઝ એટલે નીચેવું જ્યુસ એટલે રસ એક ગ્લાસની અંદર રસ નીચવવો જો અહીંયા રસ નીચવી રહ્યા છે હવે આપણે જતું રહ્યાનું છે ઉપરની તરફ પૂ ટુ સ્પૂન્સ ઓફ સુગર મિક્સ ઈટ વેલ તેમાં બે ચમચી ખાંડ એટલે કે મોરસ એ નાખો મિક્સ ઈટ વેલ મિશ્ર કરો સારી રીતે મિશ્ર કરો એડ સમ સોલ્ટ એટલે કે થોડુંક મીઠું ઉમેરો એડ વોટર થોડુંક પાણી ઉમેરો યોર લેમન જ્યુસ ઇઝ રેડી તમારું તમારો શરબત તૈયાર છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ જે છે એક બે ત્રણ ચાર પાંચ અને છ અને આ છેલ્લું સાત તો આ અહીંયા લખેલા છે જો વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન નંબર એ રીતે આ વાક્યો અહીંયા લખતું જવાનું છે પહેલાં નંબરનું વાક્ય અહીંયા લખવાનું ત્યારબાદ બીજું અહીંયા એ આના સ્ટેપ્સ છે આપણે જો શરબત બનાવો હોય તો આ રીતે આપણે બનાવવાનો છે એ એના સ્ટેપ છે તો એ તમારે લખવાના છે સરબત બનાવતા તમને આવડી ગયું છે હવે આગળ જઈએ હવે ચલો વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી નંબર ફોર જોઈએ ફૂલના કુંડામાં જુદા જુદા વ્યવસાયકારના નામ આપેલા છે ફૂલોની અંદર એના વ્યવસાયનું વર્ણન કરવામાં આવેલું છે ફૂલોના કુંડામાં લખે વર્ણન અનુસાર વ્યવસાયકારનું નામ લખો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે આ બધા ફૂલ છે અને એની અંદર વ્યવસાયકારનું વર્ણન લખેલું છે અને એ કયો વ્યવસાયકાર હોઈ શકે એ આ કુંડામાં લખ્યું છે બરાબર નીચે જે આપેલું છે એમાં તેમાંથી આપણે ખોરવાનું છે પહેલાં દરેકની ચર્ચા કરી દઈએ અ ટીચર એટલે શિક્ષક અનર્સ એટલે નર્સ ડોક્ટર એટલે ડોક્ટર પોસ્ટમેન એટલે ટપાલી અને એને આર્ટિસ્ટ એટલે કલાકાર તો આ રીતે આપણે એમના વ્યવસાયની કામગીરી પ્રમાણે આપણે એમના નામ લખવાના છે આપણે ઓળખવાના છે કે આ કયો વ્યવસાયકાર હોઈ શકે તો સૌ પ્રથમ આપણે અહીંયા જોઈશું અ પર્સન હુ ડ્રોઝ પિક્ચર્સ એટલે કે એક એવો વ્યક્તિ કે જે ચિત્રો દોરે છે તો એને આપણે કહીએ કલાકાર બરાબર અને અંગ્રેજીમાં એને કહેવાય એન આર્ટિસ્ટ એ જવાબ આપણે નીચે કુંડામાં આપેલો છે આપણે ત્યાંથી જોઈ જોઈને પણ લખી શકીએ છીએ પણ દરેકના સ્પેલિંગ આપણે મોડે કરી દેવાના છે જેથી આપણને તકલીફ રહે નહીં અ પર્સન હુ હેલ્પ ધ ડોક્ટર એટલે કે એક એવી વ્યક્તિ કે જે ડૉક્ટરની મદદ કરે છે તો એ છે નર્સ અ પર્સન હુ ડિલિવર્સ લેટર એટલે કે એક એવો વ્યક્તિ જે પત્રો પહોંચાડે છે જે પત્રો વહેંચે છે ડિલિવર એટલે વહેંચે છે તો એ છે પોસ્ટમેન બરાબર એ આર્ટિકલ લગાવવાનો અ પોસ્ટમેન એ કે એન જે પણ લાગતું હોય એ લગાવવાનું છે બરાબર અહીંયા પોસ્ટમેન આગળ આપણે એ આર્ટિકલ લગાવ્યો આગળ જોઈશું હવે અ પર્સન હું ટીચિસ ચિલ્ડ્રન એટલે કે એક એવો વ્યક્તિ કે જે બાળકોને ભણાવે છે શીખવે છે તો હું પણ તમને શીખવી રહ્યો છું હું એક ટીચર છું એ જ રીતે અહીંયા જે ભણાવનાર છે એના માટે અ ટીચર એવો શબ્દ થાય અ ટીચર એટલે શિક્ષક આગળ જોઈએ હવે અ પર્સન હુ હેલ્પ સીખ પીપલ સીખ એટલે બીમાર પીપલ એટલે લોકો હેલ્પ એટલે મદદ કરે તો એક એવો વ્યક્તિ જે બીમાર લોકોની મદદ કરે તો એ વ્યક્તિ કોણ હોય તો એ હોય અ ડોક્ટર તો આપણે લખીશું અ ડોક્ટર બરાબર તો આ રીતે આપણે જવાબો લખવાના છે અને આ રિવિઝનની એક્ટિવિટી નંબર અહીંયા પૂર્ણ થાય છે તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને ચારે ચાર એક્ટિવિટી સમજાઈ ગઈ હશે તમને આ અંગે કોઈ પણ ડાઉટ હોય કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને તે ઓનલાઈન ક્લાસમાં પૂછી શકો છો ગુડ બાય ટેક કેર